साबरकांठा जिला पोलीसे आंतर रात जब बाइक चोरी करनारी गेंगना त्रण आरोपीओने 27 मोटरसाइकल साथे झड़पी लई दिन प्रतिदिन वधता जता चोरीना बनाव रोकवा माटे भूमिका भजवी छे। केटलाय समयथी साबरकांठा बनासकांठा મહેસાણા તેમજ પાટણ સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં બાઇક ચોરીનું પ્રમાણ અતિશય વધ્યું હતું। જોકે આમની સાબરકાંઠા જિલ્લા એરસીબી પોલીસે તેમજ પોશીના પોલીસે બાતમીને આધારે પોશીના તાલુકાના પનારી નદી પાસે પલ્સર બાઇક ઉપર 3 યુવકો પસાર થઈ રહ્યા હતા, તેમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા પોલીસના પગ તરીથી જમીન ખસી જાય તેવી કબૂલાત આ 3 યુવકોએ કરી હતી, જેમાં 3 યુવકો સહિત અન્ય 7 જેટલા સભ્ય ધરાવનારી આ ગેંગ એસટી બસ મારફતે રાજસ્થાનથી નજીકના કોઈ પણ તાલુકા મથક ઉપર જતા હતા। જો કે આખો દિવસ રીકી કરી શહેરની બહારના હિસ્સામાં રહેતી બાઇકોની જાણકારી મેળવી ચોરીને અંજામ આપતા હતા। સાથોસાથ એક જ શહેરમાં એક સાથે 3-4 જેટલી બાઇકોની ચોરી કરી રાજસ્થાન ભાગી જતા હતા। બાઇક ચોરી માટે નવી અસ્તિત્વમાં આવેલી આ ગેંગ બાઇક ચોરીમાં પણ માસ્ટર કી થકી કોઈ પણ બાઇકનું લોક તોડતા હતા, તેમજ જૂની કોઈ બાઇક હોય તો તેનો લોક પણ ટેકનિકલથી તોડી અડધી રાત્રે રાજસ્થાન તરફ ભાગવામાં સફળ રહેતા હતા। ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસના હાથે ઝડપાતા આ 3 આરોપીઓએ વધુ 15 બાઇકની ચોરીની કબૂલાત કરી છે, તેમજ અન્ય 7 આરોપીઓ પણ આ ગેંગમાં સંકળાયેલા હોવાની વિગતો મેળવવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે। ગત 1/5ના રોજ 3 આરોપી મુકેશ ચુનાગમાર, શિલારામ લસિયારામ ઉંબડિયા અને લાલારામ હીરારામ ઉંબડિયા આ 3 એક પલ્સર મોસા લઈને આંજળીથી પોશીના તરફ આવી રહ્યા છે એ બાબતની એક બાતમી અમને અમારા એલસીબી પીએસઆઈ અને અમારા પોશીના પીએસઆઈને સંયુક્ત રાયે મળેલી હતી, જે બાબતે સવારે 5-6ના ગાળામાં વ્હીકલ ચેકિંગ ત્યાં કરતા આ 3 ઈસમો બાઇક સાથે મળી આવ્યા હતા। એ બાઇકને પોકેટ કોપ ઉપર એની વિગતો નાખીને સર્ચ કરતા એ બાઇક ઈડર પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલું હોય એવું જણાઈ આવેલું હતું, જેથી આ ઈસમોને પોલીસ સ્ટેશન લાઈને વધુ પૂછપરછ કરતા બાકી બીજા 26 બાઇકો એમની પાસેથી રિકવર કરવામાં આવેલા છે। એમાં શિલારામ લસિયારામ ઉંબડિયા જે રાજસ્થાનનો રહેવાસી છે એની પાસેથી કુલ 16 બાઇકો રિકવર કરવામાં આવ્યા છે। લાલારામ હીરારામ ઉંબડિયા પાસેથી કુલ 7 બાઇકો રિકવર કરવામાં આવેલા છે અને મુકેશ ચુનાગમાર પાસેથી 3, એમ કરીને કુલ 27 મોટરસાઇકલ આ 3 ઈસમો પાસેથી રિકવર કરેલ છે, જેની કિંમત આશરે 9 લાખ રૂપિયા થાય છે। એના આપણા સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશનમાં 3 ગુના દાખલ થયેલા છે અને આ સિવાય બનાસકાંઠા જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનો પાલનપુર તાલુકા, વડગામ, દાતા, પાલનપુર પૂર્વ અને પશ્ચિમમાં આના ગુના નોંધાયેલા છે। આ સિવાય આ જ આરોપીઓએ બીજા 16 બાઇક ચોરી કર્યા અંગેની કબૂલાત કરેલી છે, એ હજી રિકવર કરવાના બાકી છે। એમની સાથે બીજા 7 માણસો પણ આમાં ઇન્વોલ્વ હતા, એમને હજી પકડવાના બાકી છે। એમને એ પકડાશે પછી વધારે રિકવરી થઈ શકે એવી સંભાવના અત્યારે આપણે વ્યક્ત કરી શકીએ। ખાસ કરીને આ આરોપી એમો કઈ રીતે બાઇક ચોરી કરતા હતા અને કઈ રીતે આ ચોરી અંજામ આપતા હતા? આ લોકોની એમો એવી હતી કે આ સવારે વહેલા કોઈ પણ જે મોટું સ્ટેશન હોય જેમ કે ઈડર છે, પાલનપુર છે, ત્યાં પહોંચી જાય બસથી અને 5-7 જણા સાથે આવતા અને દિવસ દરમિયાન એ લોકો રેકી કરતા અને મોટે ભાગે જે શહેરનો આઉટસ્કર્ટ હોય એટલે બહારનો વિસ્તાર ત્યાંથી રાતના સમયે એમને તક મળે ત્યારે 2-3 બાઇકો એક સામટા ચોરી કરીને રાજસ્થાન લઈ જતા હતા। હા, એ લોકો પાસે માસ્ટર કી હતી અને અમુક જે જૂના બાઇક હોય એમના લોક તોડવા માટેની એમને ટ્રીક ફાવતી હતી, એ રીતના એ લોકો ચોરી કરીને ત્યાંથી બાઇક લઈ જતા હતા। લોકો પકડાયેલા છે, આ ગેંગ ફર્સ્ટ ટાઈમ પકડાયેલી છે પણ એના બહુ બધા ગુના આના પરથી આપણે ડિટેક્ટ કરેલા છે એમની પૂછપરછ પરથી। રાજસ્થાનમાં પણ આબુ રોડ પોલીસ સ્ટેશનના 2 ગુના પણ આમાંથી
ડિટેક્ટ થયેલા છે. ઈડરમાં અને વડાલીમાં બાઇક ચોરીના બનાવો અટકાવવા માટે થઈને જે જૂના આવી રીતે બાઇક ચોરીમાં પકડાયેલા ઈસમો હોય અને પેરોલ ઉપર છૂટેલા હોય અથવા તો જામીનમુક્ત થયેલા હોય એમની વોચ રાખવામાં આવી રહેલી છે. એ સિવાય આ પ્રકાર જે બાઇક ચોરી હમણાં નોંધાઈ હોય એની ગુનાના લિસ્ટ, એનું બાઇકની જે ડિટેલ્સ છે અમે બોર્ડરના પોલીસ સ્ટેશન જે રાજસ્થાનના છે ત્યાં આપી રહ્યા છે. ત્યાંથી માહિતીની આપ લે કરીને આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. લોકો વેચાણ કયા જિલ્લામાં કરતા રાજસ્થાનના? રાજસ્થાનના મોટાભાગના કોટડા તાલુકામાં, કોટડા છાવણી તાલુકો છે, ત્યાં મોટાભાગે આ બાઇકો વેચાય છે લોકલ લેવલે. જો કે એક તરફ બાઇક ચોરીની આંતરરાષ્ટ્રીય ઝડપી લેવામાં સાબરકાંઠા એલસીબી પોલીસ સહિત પોશીના પોલીસને સફળતા મળી છે, ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારમાં પણ ગળફૂટ ચોરીના બનાવો વધ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ આ મામલે પણ ભૂમિકા ભજવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ત્યારે જોઈએ રહ્યું કે આ મામલે આગામી સમયમાં જિલ્લા પોલીસ સ્થાને પ્રજાજનોને કેટલી રાહત અપાવે છે. રાજ કમલસિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.